દોસ્તો, વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા જુઓ, આ છે મારો દીકરો. કોઈ એક નાના ગામની અંદર પાદરમાં એક કૂવો અને ત્યાં બધા ગામના બહેનો પાણી ભરવા માટે આવે. મોટે ભાગે બહેનો જ્યારે પાણી ભરવા માટે ભેગા થાય ત્યારે પાણી ભરવાની સાથે એ વાતો ચિત્તો પણ ખૂબ કરતા હોય છે. કારણ કે બધા જ ભેગા થતા હોય એટલે પોતપોતાના કુટુંબની, પોતાના સંતાનોની, પોતે કુટુંબમાં કેવી રીતે રહે છે એવી મજાની વાતો પણ એ બધા જ બહેનો કરતા હોય. કોઈ એક વખતે એક કૂવા ઉપર લગભગ મોટાભાગના બહેનો પાણી ભરી અને ચાલી ગયા. લગભગ 5-6 બહેનો બાકી હતા. થોડા વાતોએ ચડ્યા તો એક બહેને એમ કીધું કે મારો દીકરો ખૂબ સારું ગાય છે, મધુર ગાય છે, તમે એને સાંભળો એટલે ખરેખર તમે સાચા અર્થમાં ભાન ભૂલી જાઓ, બહુ ઉત્તમ પ્રકારનો મારો દીકરો છે. એટલે બીજી બહેનના મનમાં પ્રશ્ન થયો કે મારે પણ કંઈ કહેવું પડે. એટલે બીજી બહેને એમ કીધું કે મારો દીકરો ખૂબ જ શરીરે તંદુરસ્ત છે, પહેલવાન જેવો છે, ગમે તેવી તકલીફ હોય તો પણ, ગમે તેવી મુશ્કેલી વસ્તુઓ ઉપાડવાની હોય તો પણ એ ખૂબ ઉત્તમ રીતે એ કામ કરે છે. મારા દીકરા જેવો આ ગામમાં બીજો કોઈ દીકરો, કોઈ વ્યક્તિ નથી. ત્રીજી બેન કહે છે કે મારો દીકરો એક સારો ચિત્રકાર છે, બહુ સારામાં સારું ચિત્ર દોરે છે, ખૂબ મજાનો છે, વાતો ચિત્તો પણ બહુ સારી રીતે કરે છે, વિદ્વાન પણ છે. અને એ રીતે મારા દીકરા જેવું ખરેખર તો આ ગામમાં કોઈ નથી. ચોથી બેન કહે છે કે મારો દીકરો ખૂબ જ દેખાવડો છે, આખા ગામમાં એના જેવો એક પણ છોકરો આ ગામમાં દેખાવડો નથી. ત્યારે એક કોર ખૂણામાં બેઠેલી એક મોટી ઉંમરની બેન એમને બધા પૂછે છે કે તમે પણ તમારા દીકરાની કંઈક વાત કરો. ત્યારે બેન કહે છે કે હું શું વાત કરું, એ બહુ એટલો સારો ગાઈ પણ શકતો નથી, એ એટલો સારો પહેલવાન પણ નથી, એ ઉત્તમ રીતે વિદ્વાન અને સારું જ્ઞાન પણ ધરાવતો નથી અને સાચા અર્થમાં એ દેખાવડો પણ નથી, તો મારે એના વિશે શું કહેવું. એટલે મારે કંઈ કહેવા જેવું રહેતું નથી. ક્યાં થોડીક જ વારમાં થઈ ક્યાં એક કોઈ દૂરથી કોઈ ગાવાનો અવાજ આવ્યો. ત્યારે પેલી બેન હતી એણે એમ કીધું કે જો મારો દીકરો ગાય છે ને એ અવાજ છે, કેટલું સુંદર ગાય છે. દીકરો ત્યાંથી આવ્યો અને એની માતાને પણ બોલાવ્યા સિવાય એ કૂવા પાસેથી પસાર થઈ ગયો. થોડીક વાર થઈ ક્યાં દૂર દૂરથી કોઈ એક સારી વસ્તુ ઉપાડી અને એક છોકરો આવતો હતો. ત્યારે બીજી બેન એમ કહે છે કે મારો દીકરો જો દૂરથી આવે છે ને એ ખૂબ સારો છે અને એ હમણાં અહીંયા આવશે, કૂવા પાસે આવે છે, એ પણ એની માતાને બોલાવ્યા સિવાય ત્યાંથી પસાર થઈ જાય છે. ત્રીજી બેન આમ હજી વિચાર કરતી હતી ક્યાં થોડી જ વારમાં એક દીકરો નીકળો એનો, અને એમ કીધું કે જો પેલો જાય છે ને થોડો દૂર, એ વિદ્વાન મારો દીકરો છે અને સાચા અર્થની અંદર ખૂબ વિદ્વાન છે, આખા ગામમાં એના જેવો નથી. એ દીકરો પણ ત્યાંથી કૂવા પાસેથી પસાર થઈ ગયો. થોડી વાર થઈ ક્યાં એક છોકરો ફરી નીકળે છે. ચોથી બેન એમ કહે છે કે જો મારો દીકરો પેલો દૂર ઊભો છે ને, કેટલા બધા છોકરા ઊભા છે,
એની અંદર તમે જોવો સૌથી રૂપાળો દેખાય છે ને ત્યારે એ મારો દીકરો છે. એ ત્યાંથી આવે છે, દીકરો પણ કૂવા પાસે આવે છે, એ પણ પસાર થઈ ગયો. થોડીક વાર થઈ ક્યાં જે પાંચમી મોટી ઉંમરની બેન હતી એણે એમ કીધું કે જો મારો દીકરો દૂર દૂરથી ચાલ્યો આવે છે, ઝડપથી આવે છે, અને એ આવે છે અને તરત જ એમ કહે છે કે તમને પાણીનું બેડું ભર્યું છે, ઘડો ભર્યો છે, ચાલો હું ઉપાડી લઉં, હું ઘર સુધી લઈ જાઉં, તમે આ નહીં ઉપાડી શકો અને હું હોઉં ત્યાં સુધી તમારે ખરેખર ઉપાડવાનું ન હોય. અમારા દીકરા તરીકેની ફરજ એ છે કે માતાનું કોઈ પણ પ્રકારનું કામ દીકરાએ કરવું જોઈએ એમ માની અને ઘડો પોતાની માથે લઈ અને ચાલતો થાય છે. પેલી ચારેય બહેનો ઝંખવાણી થાય છે, એમ માનતી હતી કે કોઈ એમ કહેતું હતું કે મારો દીકરો બહુ સારું ગાય, કોઈ એમ કે પહેલવાન જેવો, કોઈ એમ કીધું કે વિદ્વાન છે, કોઈ એમ કીધું કે બહુ સુંદર છે, પણ એ બધાય દીકરાઓ પોતાની માતાનો કે જે પાણીનો ઘડો ઉપાડવા માટેની વાત તો એકોર રહી પણ એની માતાને પૂછ્યું પણ નહીં. ત્યારે આ વાત આપણને શું સૂચન કરે છે? આ વાત આપણને સૂચન કરે છે કે દીકરો કદાચ વિદ્વાન નહીં હોય, દીકરો કદાચ બહુ રૂપાળો નહીં હોય, દીકરો કદાચ બહુ પહેલવાન નહીં હોય, કે કદાચ એ દીકરો બહુ સારું ગાતો નહીં હોય, પણ માતા પિતાના તમામ પ્રશ્નો જો સમજતો હોય, માતા પિતાની તમામ મુશ્કેલીની જાણકારી જો એ મેળવતો હોય તો એ ઉત્તમ દીકરો છે. એ વાત આ પાંચમી મોટી ઉંમરની બેન હતી એ કહે છે. તમામ સંતાનોને માતા કહે, આ વાર્તા બતાવે કે તમે કોઈને કોઈ ક્ષેત્રમાં આગળ વધો, તમે કદાચ વિદ્વાન બનો, કદાચ તમે સારા ગાઈ શકો તો સારા કલાકાર બનો, કદાચ તમે સારા પહેલવાન બનો, કદાચ તમારું રૂપ સારું હોય તો તમે કોઈ કોઈ અન્ય જગ્યાએ કલાકાર તરીકે પણ જાઓ, પણ તમે માતા પિતાને જો પાણીનું બેડું જે માતાનું છે એ તમે લઈ શકતા ન હો તો આ તમારી તમામ વિદ્યા નકામી છે. આ વાત સંતાનોને એટલા માટે કહેવાની છે કે માતા પિતા એ કેવા પ્રકારનું આ દુનિયાની અંદર સંબંધ છે કે ઈશ્વર પછીનો જે સૌથી મહત્વનો સંબંધ એ માતા પિતાનો છે. સંતાનો માતા પિતાને આજના સમયની અંદર, માતા પિતા જ્યારે વૃદ્ધ બને છે ત્યારે બાળકો અને યુવાનો પોતાના માતા પિતાને સરખી રીતે સાચવતા નથી, એના પ્રશ્નોને સોલ્વ કરતા નથી. ક્યારેક ક્યારેક વૃદ્ધાશ્રમમાં પણ મૂકી આવે છે, ક્યારેક ક્યારેક એને પૂરું જમવા પણ આપતા નથી, ક્યારેક ક્યારેક એને અપમાન કરે એ પ્રકારે એને બોલાવે છે. ત્યારે મારે એમ કહેવું છે કે પહેલી જે પાંચમી બેન એનો દીકરો કોઈ નહોતો, એની પાસે બીજી અન્ય કોઈ લાયકાત નહોતી, પણ એ પોતાની માતાનો પાણીનું બેડું, પાણીનો ઘડો એણે ઉપાડી અને ઘર સુધી લઈ ગયો, આ એની મોટામાં મોટી લાયકાત છે. સૌ કોઈ પોતાના સંતાનોને આ ભૂમિકા ઉપર તૈયાર કરો એવી શુભ લાગણી સાથે ધન્યવાદ. મિત્રો, રોજ મોટિવેશનલ વિડીયોસ અને મહાન પુરુષોના વિચારો મેળવતા રહેવા માટે સબસ્ક્રાઇબ કરી લો ભરાડ સ્કૂલ્સ યુટ્યુબ ચેનલને. મળીએ નવા વિડીયોમાં નવા વિષય સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.